આજે ભુજ શહેરનો 472મો સ્થાપના દિવસ છે, ત્યારે દર વર્ષે ભુજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા ખીલી પૂજન કરી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે પ્રમુખની ટર્મ પૂર્ણ થતાં ખીલી પૂજન પાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડા દ્વારા કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે કરવામાં આવતું ખીલી પૂજન ભુજમાં આવેલા દરબારગઢના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. ભુજના જન્મદિન નિમિત્તે ચૂંટાયેલા સભ્યો અને નાગરિકોની ઉપસ્થિતિમાં કેક કાપીને પણ ઉજવણી કરવામાં આવી હતી. સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ડૉક્ટર નિમાબેન આચાર્ય, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, તેરાના ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા, DYSP દેસાઈ તથા બોડી સંખ્યામાં ભુજના નાગરિકો જોડાયા હતા અને ઉજવણી કરી હતી. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને રાજપરિવારના કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. સૌ પ્રથમ તો હું હમણાં કે પૂજ્ય સ્થાપના દિને કચ્છ જે મહારાવ શ્રી પ્રાગમજી ત્રીજા અને મહારાણી પ્રીતિદેવ ઓફ કચ્છ જે હતી હું મળે કે શુભેચ્છા દીયા તો અને ભુજવાસી જો કો ખૂણે ખૂણે મેં વસે અહીં વિશ્વમાં એની કે પણ આજ ભુજજી સ્થાપના દિને મળે કે હું વધાઈ દીયા તો અને એટલું જ ચાહતો કે ખરેખર પાંજો ભુજ એ પાંજી એકડી પરંપરા નિભાયતો અને એ નિભાયેલા પાંકે હંમેશા એકડું થઈને હલણું પે અને ખાસ કરીને આજ એ સ્થાપના દિને પા એ મા આશાપુરા પાસે એટલી પ્રાર્થના કહ્યું હતા કે એ મા મારી મેજાનું પાંકે તાત્કાલિક છુટકારો આપે અને કોરોના મેજાનું જો કોઈ કોરોના જેડો આવે એ ખરેખર પાંકે અવર પાયમાલ કરી શકે ધંધે છે અને પેન્જે વ્યવહાર છે તો ખરેખર હું એ ચાહતો કે મા પાસે એકડી પ્રાર્થના કહ્યું હતા મળી હતી અને કે ભાઈ પાંકે એની મેજાનું તાત્કાલિક ઉકારે અને પાંકે જી સ્વસ્થ રહ્યું અને શેકડે મેં કે સાથ સકાડી. કચ્છના પાટનગર અને ઐતિહાસિક શહેર ભુજના 472મા જ્યારે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌ ભુજવાસીઓને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું. કચ્છના વર્તમાન મહારાજશ્રીએ પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. કુંવર સાહેબ આદરણીય ઇન્દ્રજીતસિંહ જાડેજા પણ આજે ખીલી પૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શ્રી નિમાબેન આચાર્ય, અન્ય રાજપરિવારના મહાનુભાવો, ચૂંટાયેલા આગેવાનો પણ હાજર રહ્યા હતા અને આ જ બતાવે છે આપણી પરંપરા કે હંમેશા એક ભુજને એક ઐતિહાસિક શહેરને જે રીતે અહીંયા સ્થાપવામાં આવ્યું હશે અને આજે આ ભુજ અનેક પ્રકારે અનેક ઐતિહાસિક ધરોહર અને અનેક સંસ્કૃતિની આપણી ઝલકોને આધારે આજે ખૂબ જ વિસ્તરણ થયું છે, વિકાસશીલ થયું છે. આપણે સૌ માં આશાપુરા પાસે મનોકામના કરીએ કે એમની હંમેશા દ્રષ્ટિ કચ્છ દેશ અને ભુજ ઉપર વરસી રહે અને આપણને સૌને આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી પણ મારી અભિલાષા.